તો વ્યવસાય શિક્ષક અને આચાર્ય છું. એના કરતા વિપરીત કામ લાઈફ કેમ્પમાં કરવાનું છે. ઉંમરમાં આ બચ્ચા સાથે જ કરવાનું. સ્કૂલોમાં અમે કેવી રીતે કામ કરતા હોય કે ડિસિપ્લિન માટે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવાના હોય કરાવવાના હોય સ્ટ્રિક્ટલી. અને અહીંયા સ્કૂલમાં રૂલ્સ અમે બનાવીએ એ રૂલ્સ બચ્ચા બને અને બચ્ચાને કેવા રૂલ્સ ગમે. ઘણી વાર વિચારતા હોય કે ભાઈ બાળકોને જયારે રૂલ્સ બનાવવાના આપણે આપીએ ને તો એ શીખવા માટેના રૂલ્સ ના બનાવે એ રમવા માટેના રૂલ્સ બનાવે પણ એ માન્યતા પણ ખોટી પડે. એટલા માટે કે સેશન્સ કેવી રીતે ચાલે કેવી રીતે ચલાવવાના બધા કેવી રીતે બનાવી શકાય એમના રૂલ્સ આપણે બનાવ્યા. એટલે એના ઉપરથી આપણે નક્કી તો કહી શકીએ કે બાળકો ફક્ત રમવા માટે જ ટેવાયેલું નથી. એ લોકો ઘણું બધું શીખવા માટે ટેવાયેલા છે. અને શીખવા માટે જયારે આપણે વાતાવરણ પૂરું પાડીએ છીએ એમને એવો સ્પેસ પૂરો પાડીએ છીએ ચોક્કસ એ લોકોની અંદર નીચે પડેલું છે બધું બહાર આવે છે અને એમાં સાત સાત અનુભવ મળે. ત્રણે ત્રણ દિવસ એક એક બાળકની અંદર પડેલી જે શક્તિ છે એ શક્તિ સાચા અર્થમાં બહાર આવે છે. એ ખીલ્યો છે અને એટલું સરસ કે આપણે એક્સપેક્ટેશન રાખ્યું હોય ને કે આપણે નહીં પણ એના મિત્રો જ એક્સપેક્ટેશન રાખ્યું હોય કે આ નહીં બોલા છેલ્લે સુધી નહીં બોલશે. એવો કોઈ ત્યારે વિદ્યાર્થી નહોતો કે કઈ જ ના બોલ્યો. ઇવન મારા કેમ્પની અંદર તો બધા બચ્ચા એટલા જવું ના હતા કે આપણે આમ કેવું બોલે કે હવે આપણો સમય આના માટેનો સમાપ્ત થઈ શકે છે. એટલે આ બધી રીતે આપણે જોવા જઈએ કે બાળકની અંદર પડેલી આવી જે બધી શક્તિઓ છે નેતૃત્વ શક્તિ છે સર્જનાત્મક શક્તિ છે એ અનેક પ્રકારની શક્તિઓના દર્શન ખરેખર આ લાઈફ કેમ્પમાં આપણને થાય છે. શાળામાં શું હોય શિક્ષક શીખવે લેસન ચેક કરે વિદ્યાર્થી ઘરે જાય લેસન કરે અને ફરી પાછો સ્કૂલે આવે અને તે વિશેષ કઈ હોવું નથી. આ ત્રણ દિવસ એવા છે કે જેની અંદર વિદ્યાર્થી શીખીને ઘરે જાય છે સમજીને પાછા આવે છે અને એટલો સરસ માહોલ ક્રિએટ થાય કે જેની અંદર દરેક બાળકને એના માટે ડેવલપ થવાની એક તક મળે છે. સ્કૂલમાં આપણે જોતા આવ્યા છે કે દરેક બાળકને આવી તક નથી મળતી. એવું એક્સપેક્ટેશન જ બાંધી લેવામાં આવે કે હું જે સવાલનો જવાબ પૂછીશ ને જે તે વિદ્યાર્થીને જ આવે છે આપણે વિશેષ કંઈ હોતું નથી. આપણે બી એવા જ ઊભા કરીએ કે ચાલ તું બોલી શકશે બાકીના બધાનું શું લાઈફ કેમ કેવું છે એમાં એક એક વિદ્યાર્થી મહત્વનું છે. અને આ ત્રણ દિવસ દરમિયાન ખરેખર ખૂબ મજા આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હતા કે રેસિડેન્સી હોય તો હજી વધારે મજા આવે. એટલે અહીં સરસ મજા અમે આ લાઈફ કેમ્પની અંદર કરી. બચ્ચા તો શીખ્યા કે નથી શીખ્યા કે એની લાઈફમાં શું આવ્યું છે ખબર નથી પણ એમના અમને ડેવલપ થવાનો એક ચાન્સ મળ્યો અમને શીખવાનો એક ચાન્સ મળ્યો. થેન્ક યુ વેરી મચ.